નમસ્કાર મિત્રો, નેક્સ્ટ સરસ મજાનો ક્વેશ્ચન. IN મીન્સ ઇન્ટિગ્રેશન વિથ નેચરલ નંબર્સ કંઈક આપ્યો છે કે 0 થી પાઈ બાય 4 10 પાવર એન એક્સ છે, એટલે કે 10 ની એન ઘાત એક્સ ડીએક્સ નું સંકલન કરવાનું છે. મિત્ર, આ લિમિટ તો પછીની વાત છે, પહેલા આ તો મેળવી લઈએ. શું સાહેબ, IN પ્લસ આઈ ઓફ એન માઇનસ 2. અચ્છા, IN શું છે? તો એ રકમમાં તમને જણાવી દીધેલું છે, 0 થી પાઈ બાય 4 ની લિમિટ ધરાવે છે અને 10x ની n ઘાત નામની વસ્તુ છે એ એમનું વિધેય છે અને dx તો પ્રગટ હોય જ. જો પ્લસ હવે IN માઇનસ 2, જો અહીંયા n માઇનસ 2 તો ઘાત પણ n માઇનસ 2 રહેશે, એટલે કે 0 થી પાઈ બાય 4 10x ની કેટલી ઘાત? તો અહીંયા જોઈ લેવું ભાઈ, n માઇનસ 2 ઘાત અને dx રહેશે. તો બરાબર બે ની લિમિટ સરખી, 0 થી પાઈ બાય 4, તો એમને આપણે કઈ વધારે હળી નહીં કરતા. આ બંને માંથી 10x ની નાની ઘાત n માઇનસ 2 ને લઈ લઈએ કોમન, તો વધે શું એ અહીંયા લખવું ફરજિયાત છે. તો આપશ્રી અહીંયા વિચારી લ્યો, તો અહીંયા 10x ની n માઇનસ 2 કોમન લ્યો તો બાજુમાં તમારે 10x ની 2 લખવી પડે, કારણ કે આ બેના આધાર સરખા, ઘાતનો સરવાળો, તો જ એન અને એન થાય અને થાય અને થાય. તો આ વસ્તુને ધ્યાનમાં લઈને જ આપશ્રી આગળ વધશો. એ ખાસ ધ્યાનમાં લઈજો કે 10x ની એન માઇનસ 2 કોમન લેતા અહીંયા 10 ની 2 વધે, એટલે કે 10² x વધે અને પ્લસ 1 વધે. હવે 1 + 10² x ને શું કહેવાય? તો sec² x કહેવાય. તેથી IN માઇનસ 2 0 થી પાઈ બાય 4 ટેન એક્સની એન માઇનસ 2 sec² x અને dx. અચ્છા સાહેબ, સમજાઈ ગયું બધું. શું તો કે આમનું વિકલન આ છે, આમનું વિકલન આ છે, સંકલનની વાત નથી કરતો હું, 10x નું વિકલન sec² x છે. તો આની ઘાતમાં વધારો થાય તો નવી ઘાત શું થાય? તો એને આપણે લખી નાખીએ, જો એક ઘાત વધારવામાં આવે, જો તમારી એક ઘાત આમાં વધારવામાં આવે તો 10x ની એન માઇનસ 2 પ્લસ 1 એટલે કે એન માઇનસ 1 ના છેદમાં એન માઇનસ 1 નામની વસ્તુ થાય. તો હવે શું? તો હવે કશું નહીં ભાઈ, હવે એન્ડ તરફ શું? તો IN પ્લસ IN માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલા મૂકો પાઈ બાય 4, તો 1 / n - 1 10 પાઈ બાય 4 એટલે કે 1, 1 ની એન માઇનસ 1 ઘાત, પછી મૂકો 0, તો માઇનસ 1 / n - 1 10 0 એટલે કે 0 ની એન માઇનસ 1. અચ્છા, તો આ પદ તો આખું 0 થઈ જાય, તો વધુ આ એટલે કે 1 ના છેદમાં એન માઇનસ 1 તમારા ક્વેશ્ચન તરીકે આમનો આન્સર રહેશે, જે આપણે ગણવા માંગતા હતા. કોણ હતું? IN પ્લસ IN માઇનસ 2. હવે તમારા પ્રશ્નમાં જઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, આ n એમનો એમ, અને આનો જવાબ શું આવ્યો? તો આનો જવાબ આવ્યો n માઇનસ 1. અચ્છા, જો n ની લિમિટ 0 હોય તો 1 / n ની લિમિટ. અચ્છા 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 અચ્છા, તો લિમિટ 1 / n ટેન્ડ્સ ટુ 0 થાય તો આ n વડે ભાગી નાખો તો 1 ના છેદમાં, અને n વડે ભાગો તો 1 - 1/n થાય, એટલે કે 1 ના છેદમાં 1 - 0, 1 ના છેદમાં 1 - 0, એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે બી ઇઝ ધ આન્સર. બી 1 તરીકે ઉભરી આવશે, પણ ખાસ 1 / n ની લિમિટ 0 લેવાની ચૂકશો નહીં.